શું મરી ગયા પછી લોકોની આત્મા ભટકે છે અને લોકોના મોત પછી તેમની આત્મા માણસને દેખાય છે? આ વિડીયોમાં અમે ભારતના કેટલાક એવા રેલવે સ્ટેશનમાં થવાવાળી રહસ્યમય ઘટનાઓની વૈજ્ઞાનિક વ્યાખ્યા કરવાનો પ્રયાસ કરીશું, જેને ભૂત પ્રેત આત્મા જોડેલ જોવામાં આવે છે। અને હા દોસ્તો, પહેલા પણ અમે ભૂતિયા રેલવે સ્ટેશન પર બે વિડીયો બનાવ્યા છે। એ વિડીયોને તમે ઘણો બધો પ્રેમ આપ્યો છે। એ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને ઉમેદ કરીએ છીએ કે આ વિડીયોને પણ તમે ઘણો શેર કરશો। તો આવો, ભારતના કેટલાક એવા રેલવે સ્ટેશન પર થવાવાળી ઘટનાઓ પાછળ છુપાયેલા કારણોને સમજવાનો પ્રયાસ કરીએ। બડોગ રેલવે સ્ટેશન, હિમાચલ પ્રદેશ। હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં સ્થિત બડોગ રેલવે સ્ટેશનને 1903માં ખોલવામાં આવ્યું હતું। કેટલાક યાત્રી એ વાતનો દાવો કરે છે કે અહીં સ્થિત સુરંગ નંબર 33માં કંઈક વિચિત્ર રહસ્યમય અવાજો સાંભળી છે। આ રહસ્યમય અવાજોનો સંબંધ સ્થાનિક લોકો એક ઐતિહાસિક ઘટનાને જોડીને જોવે છે। બ્રિટિશ રેલવે એન્જિનિયર કર્નલને બડોગના પહાડોમાં સુરંગ બનાવવાની જવાબદારી સોંપી હતી, પરંતુ તે આ કાર્યમાં અસફળ રહ્યા, જેના પછી બ્રિટિશ પ્રશાસનના અધિકારીઓએ ત્યાં કામ કરતા કર્મચારીઓની સામે તેમનું અપમાન કર્યું અને આ અપમાનના કારણે કર્નલ બડોગમાં બંદૂકથી ગુફા નંબર 33માં આત્મહત્યા કરી લીધી। ત્યારથી સ્થાનિક લોકોનું માનવું છે કે તેમની આત્મા સુરંગ અને સ્ટેશનની આજુબાજુ ભટકતી રહે છે। વૈજ્ઞાનિક એવું માને છે કે આ ઘટનાઓ પાછળ કોઈ પણ પારલોક શક્તિઓનો હાથ નથી, પરંતુ ગુફામાં ટ્રેનો જવાથી એવી વિચિત્ર રીતની અવાજો આવે જ છે। હવે કેમ કે લોકોને અહીં ઘટી ગયેલ ઘટના વિશે ખબર છે, એટલા માટે લોકોના દિમાગમાં રહસ્યમય ભ્રમ પેદા કરે છે। ભેગુનકોડર રેલવે સ્ટેશન, પુરુલિયા, પશ્ચિમ બંગાળ। પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં આવેલું ભેગુનકોડર રેલવે સ્ટેશન રહસ્યમય ઘટનાઓના કારણે 42 વર્ષ સુધી બંધ હતું। આજે પણ લોકો સાંજ થતા પહેલા આ સ્ટેશનથી જતા રહે છે। આ સ્ટેશનને 1960માં પ્રારંભ કરવામાં આવ્યું હતું। સ્થાનિક લોકોના અનુસાર 1967માં અહીં સ્ટેશન માસ્ટરે એક રાત રેલવે ફાટક પર સફેદ સાડી પહેરેલ એક મહિલાનો પડછાયો જોયો હતો। ગામ લોકોનું કહેવું છે કે કેટલાક વર્ષો પહેલા એક ટ્રેન ઘટનામાં એક મહિલાનું મોત થઈ ગયું હતું અને બધા હેરાન તો ત્યારે થઈ ગયા જ્યારે સ્ટેશન માસ્ટરના પૂરા પરિવારનું મૃત્યુ થઈ ગયું। આ ઘટના પછી કોઈ સ્ટેશન માસ્ટર અહીં રહેવા માટે તૈયાર ન હતા। પછી 42 વર્ષો સુધી રેલવે વિભાગ દ્વારા આ રેલવે સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું। તેના પછી ઓછી સંખ્યામાં રેલગાડી અહીં ઊભી રહેતી હતી। 1990માં ગામના લોકો એક સાથે મળીને એક સમિતિનું ગઠન કર્યું અને રેલવે મંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને આ રેલવે સ્ટેશનને એકવાર ફરીથી શરૂ કરવાનો પ્રસ્તાવ કર્યો। 42 વર્ષ પછી ઓગસ્ટ 2009માં એકવાર ફરીથી આ સ્ટેશનને શરૂ કરવામાં આવ્યું। દિવસમાં અહીં 10 રેલગાડી ઊભી રહે છે અને સાંજ થયા પછી કોઈ પણ અહીં નથી રોકાતા। ભારત સરકાર દ્વારા વૈજ્ઞાનિકોની એક ટીમ નિરીક્ષણ કરવા માટે મૂકવામાં આવી, પરંતુ તેમને કોઈ પણ પ્રકારનું પ્રમાણ ના મળ્યું જેનાથી તે સાબિત થઈ શકે કે કોઈ પણ પ્રકારની ગતિવિધિઓ થાય છે। પછી અહીંના લોકો દ્વારા ફેલાવવામાં આવી અફવાના રૂપમાં જોવામાં આવ્યું। ચિત્તૂર રેલવે સ્ટેશન, આંધ્રપ્રદેશ। આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં સ્થિર આ રેલવે સ્ટેશન વિશે કહેવામાં આવે છે કે 2013માં નવી દિલ્હીથી કેરલા જવાવાળી એક્સપ્રેસ ટ્રેનમાં હરેસિંગ નામનો એક જવાન યાત્રા કરી રહ્યો હતો। કોઈ વાતને લઈને ટીટી સાથે તેનો ઝઘડો થઈ ગયો। વાત જ્યારે વધી ગઈ તો તેમાં આરપીએફ અને રેલવે પોલીસ ફોર્સના જવાન સામેલ થઈ ગયા। જ્યારે હરેસિંગ તેની વાતને લઈને ઊભો રહ્યો તો ટીટી અને આરપીએફના જવાનો તેને મારવા લાગ્યા। પૂરી રીતે જખમી થવાના કારણે તે ચિત્તૂર રેલવે સ્ટેશન સારવાર માટે ઉતરી ગયો। હોસ્પિટલમાં ભરતી થવાના 10મા દિવસે દિલની ધડકન રોકાઈ જવાથી તેનું મોત થઈ ગયું। અત્યારે પણ લોકો માને છે કે હરિસિંહની આત્મા ચિત્તૂર રેલવે સ્ટેશન પર ન્યાય પામવા માટે ભટકતી રહે છે। વિશેષજ્ઞોના અનુસાર પ્લેટફોર્મ પર થયેલ કેટલીક ઘટનાઓના કારણે આ માન્યતાઓને પલ મળ્યો, જ્યારે વાસ્તવિકતામાં તેનો કોઈ પારલોક શક્તિથી કોઈ સંબંધ નથી। પાતાલપાની રેલવે સ્ટેશન, મધ્યપ્રદેશ। મધ્યપ્રદેશના નોર જિલ્લામાં ડોક્ટર આંબેડકર નગરથી 10 કિલોમીટર દૂર સ્થિત છે પાતાલપાની જલપ્રપાત, જે પર્યટકો માટે પ્રાકૃતિક સ્થાન છે। આ ઝરણાથી લગભગ 1 કિલોમીટર દૂર આવેલ છે પાતાલપાની રેલવે સ્ટેશન। ઇતિહાસના અનુસાર 19 ઓક્ટોબર 1889માં મહાન ક્રાંતિકારી ટાટિયા અમાવા ભીલને બ્રિટિશ પ્રશાસન દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી। આ સજાના વિદ્રોહમાં હજારોની સંખ્યામાં લોકો અંગ્રેજો સામે ભેગા થવા લાગ્યા। હજારોની સંખ્યામાં લોકોને જોઈને અંગ્રેજો ગભરાઈ ગયા અને રેલગાડીમાં ટાટિયા અમાવા ભીલને બેસાડીને પાતાલપાનીના જંગલોમાં લાવવામાં આવ્યા અને ચાલતી ટ્રેનમાં ગોળી મારીને તેમની લાશને ફેંકી દેવામાં આવી। ત્યાંના લોકો દ્વારા એ સ્ટેશન પર
એ મહાન ક્રાંતિકારીને સમર્પિત એક મંદિરની સ્થાપના કરવામાં આવી। લોકો માને છે કે જેટલી પણ ટ્રેન આ મંદિરની સામેથી ગુજરે છે તેમણે અહીં ઊભા રહીને સુરક્ષિત આગળ જવાની પ્રાર્થના કરવી પડે છે અને ટ્રેનનો હોર્ન પણ વગાડવો પડે છે। રેલના અધિકારીઓના અનુસાર મંદિર મહુ મીટરથી આ લાઇનના નિકટ સ્થિત છે। અહીંથી પાતાલ પાણી કાળા કુંડનો રસ્તો ઘણો ખતરનાક ચડાઈવાળો છે, એટલા માટે બ્રેકનું પરીક્ષણ પણ કરવામાં આવે છે। બધું ઠીક થયા પછી હોર્ન વગાડીને આગળ વધવા માટે તેની ઘોષણા કરવામાં આવે છે। ઉમ્મીદ કરીએ છીએ કે તમને આ વિડિયો સારો લાગ્યો હશે। વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને એક લાઇક અને તમારા દોસ્તોની સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। અને દોસ્તો, ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા। તો ચાલો દોસ્તો, ફરી મળશું એક અમેઝિંગ વિડિયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।